જામનગરના ઉદ્યોગનગર અને દિગ્જામ ફાટક વિસ્તારમાં દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં પોલીસે દરોડા પાડ્યા. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બે ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. પોલીસે ઝડપેલા દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પોલીસના દરોડાથી દેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ જોવા મળ્યો. દેશી દારૂના વેચાણની વધતી ફરિયાદોના કારણે પોલીસ દ્વારા મેગા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કે ઇંગ્લિશ દારૂના જે ધંધા કરવામાં આવે છે આ રીતે ગેરકાયદેસરના, એવી બધી ચાલતી હોય તો એને દૂર કરવાના અમને સૂચના આપવામાં આવે. ટીમો બનાવી લગભગ 150 થી 250 જેટલા પોલીસ સ્ટાફના બોલાવી અને એ બી સી તમામ ડિવિઝનની અંદર જુદી જુદી ટીમો પ્રત્યે અમે રેડો કરવામાં આવેલી છે, સફળ રેડો થયેલી છે. દેશી દારૂના ધંધાર્થીઓ પર આજે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ત્યારે જામનગર શહેરમાં એબીસી અને તમામ ડિવિઝનમાં 3-3 ટીમો બનાવી 9 ટીમો દ્વારા અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આપ અહીં મારી પાછળ જોઈ શકો છો કે ડીવાયએસપી સૈયદ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે તમામ ટીમો આવી પહોંચીને ખાસ કરીને જે જામનગર શહેરના જે દિગ્જામ ફાટક પાસે આવેલા બાવરીવાસ વિસ્તાર છે તેમાં આપ જોઈ શકો છો કે દેશી દારૂ બનાવવાની આપ જોઈ શકો કઈ રીતે પદ્ધતિ છે. અહીંયા જે નીચે ડ્રમ બનાવીને એમાં દેશી દારૂ મૂકવામાં આવેલો છે અને ક્યાંક ને ક્યાંક જે દેશી દારૂના ચાલતા વેપલાઓ અટકાવવા માટે આજે પોલીસ ખાસ મોહિમ હાથ ધરવામાં આવી છે. આપ જોવો છો પોલીસ દ્વારા થડ ઉપર જ તમામ જે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે જામનગરના જે ડીવાયએસપી સૈયદ સાહેબ ઉપસ્થિત છે. સાહેબ, આજે કઈ પ્રકારની ડ્રાઈવ ગોઠવવામાં શું શું કાર્ય થઈ? અમારા જિલ્લા પોલીસ વડા શ્રી સરસ સિંગલ સાહેબની સૂચના હતી અને એમાં અત્યારે હાલમાં બાવરી વિસ્તાર છે, સી ડિવિઝન વિસ્તારમાં, અને અત્યારે અમે લગભગ ટોટલી 150 થી 250 જેટલા પોલીસના માણસોનો સ્ટાફ જુદી જુદી ટીમો બનાવી છે. ટોટલ એ બી અને સી ડિવિઝનમાં ટોટલ અમારે 30 જેટલી ટીમો અત્યારે કાર્યરત છે અને આ દેશી દારૂનું નાશ કરવા માટે અને દેશી દારૂને પકડવા માટે અત્યારે અમે ટીમો બનાવી છે અને કેટલાકમાં અત્યારે હાલમાં દારૂ પકડાયેલું છે કેટલીક જગ્યાએથી અને એના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જો ભવિષ્યમાં આ રીતે જો દારૂ વેચવાવાળા એક વખત કે બે વખત કે વધુ વખત પકડાયેલા હશે તો એને અમારા ઉચ્ચ અધિકારી શ્રી સંદીપસિંહ સાહેબ તથા સરસ સિંગલ સાહેબ તરફથી સૂચના છે, તેઓને અમે તડીપાર પણ કરવામાં આવશે અને પાસા પણ એમની કરવામાં આવશે. આ ઝુંબેશ યથાવત રહેવાની આગળ શું છે? હા, આ ઝુંબેશ હવે અત્યારે યથાવત રહેવાની છે. અવારનવાર અમારા અલગ અલગ સમય દરમિયાનની અંદર અમે અહીંયા રેડ કરવામાં આવશે અને આ રીતને જો કોઈ પકડાશે એને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આભાર સાહેબ. તો આપણી સાથે જે ડીવાયએસપી સૈયદ સાહેબ ઉપસ્થિત હતા અને એમને કીધું કે આ પ્રકારની જે કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક દેશી દારૂના જે વેપારીઓ છે તેના પર અત્યારે કડક જે ઝુંબેશ કરવામાં આવી રહી છે અને દારૂના સ્થળ ઉપર નાશ કરી અને કડક પણ અમલ કરવામાં આવી રહ્યો છે. મુસ્તાક.